નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું રચના. કે મહત્વના સમાચારો પર તો સાબરકાંઠાની એક વૃદ્ધ મહિલા કે જેને યુવાનોને પણ શરમમાં મૂકી દે છે એવી કામગીરી કરી છે. 95 વર્ષની વયે પણ ખડેપગે રહીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો જોઈએ એક વૃદ્ધ મહિલા વિશે અહેવાલ કે જે મહિલાએ માત્ર 14 દિવસમાં કરી છે 97,000ની કમાણી. સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકો આમ તો આદિવાસી વિસ્તાર છે અને અહીં રહેતા આદિવાસી સમાજના લોકો ખાસ કરીને જંગલ પેદાશ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. ત્યારે આ ગામની એક 75 વર્ષની વૃદ્ધ મહિલાએ એવું કામ કરી બતાવ્યું છે કે જેને જોઈને તમામ લોકો અચરજમાં મુકાઈ ગયા છે. જી હા, આ છે ગોબરીબેન વડેરા કે જેમની ઉંમર છે 75 વર્ષ કરતાં પણ વધુ. પણ લાગે છે ખડતલ. દરરોજ જંગલમાં 5-10 કિલોમીટર ચાલતા ચાલતા પશુઓ ચરાવવા જાય છે, તો જંગલ પેદાશો એકત્રિત કરીને રોજગારી પણ મેળવે છે. અને એવી જ રીતે તેમણે ટીમરૂના પાન વીણીને માત્ર 14 દિવસમાં 96,728 રૂપિયાની કમાણી કરી છે અને સરકારે પણ તેમને બિરદાવીને જાહેરમાં ચેક અર્પણ કર્યો છે. જંગલમાં જાય અને ટીમરૂના પાના બાંધી ને લાવી અને વેચ્યા હે, વેચી અને 14 દિવસની અંદર 97,000 સરકારે ચેક આપ્યો હોય અને ઉંમર થઈ ગઈ તો બી પણ અમને ગર્વ હે કે માજે એટલું કામ કર્યું. આમ તો આ ગોબરીબેન વડેરાનો પરિવાર 8 સભ્યોનો છે અને તમામ લોકો છૂટક મજૂરી કે જંગલ પેદાશો એકત્રિત કરીને રોજગારી મેળવે છે. થોડા મહિના પહેલા ટીમરૂના પાનની સીઝન હતી ત્યારે આ મહિલાઓ એકલા હાથે ટીમરૂના પાન એકત્રિત કરીને વેચ્યા હતા. આમ તો એમનું વર્ષોથી કાચું મકાન છે અને એ પણ નળિયાવાળું, પરંતુ આ કમાણીથી આ ગોબરીબેન તેમના પરિવારજનોને નવું મકાન પણ બનાવી શકે છે. આમ તો હાલમાં પણ કોઈ 14 દિવસમાં આટલી અધધ કમાણી ન કરી શકે, પણ આ વૃદ્ધ મહિલાએ કરેલ કામગીરીને જોઈને આસપાસના યુવાઓ પણ અચરજ પામ્યા છે અને તેમની શક્તિ જોઈને તેમની સાથે કામ કરવા લાગ્યા છે. આ જોઈને સરકારે પણ જાહેરમાં તેમનું સન્માન કરીને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને હસ્તે ચેક અર્પણ કર્યો છે. આ પોનો બતે સાહેબ, તે અત્રી મજૂરી કરતે સરકારે મને મદદ આપે છે, મને સારું લાગે છે સાહેબ. એ મજૂરી સાહેબ મેં પોનો બોતતો, એ મગરા માઈનો વેણી વેણી લાવીને બેઠે બેઠે બોતતી. આમ તો અનેક લોકો દિવસ રાત કાળી મજૂરી કરીને પણ આટલા રૂપિયા ભેગા નથી કરી શકતા, પરંતુ આ માજીએ કરી બતાવ્યું છે. 14 દિવસમાં અધધ રકમ મેળવતા પરિજનોમાં પણ ખુશીનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે. વિમલ પટેલ, NS ગુજરાત ન્યૂઝ, વિજયનગર. જામનગરના પરમશિવ ભક્ત ધારાસભ્ય દ્વારા આશુતોષ મહાદેવને સુવર્ણનું ત્રિશુલ તેમજ ડમરૂ અર્પણ કરવામાં આવ્યું હતું. આ અર્પણ સમારોહ પ્રસંગે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ધારાસભ્યોનું તથા અન્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના શિવ ભક્ત ધારાસભ્ય દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન શિવજીને ફૂલની પાંખડી રૂપે સોનાનું ત્રિશુલ અને ડમરૂ અર્પણ કરવામાં આવ્યું છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગૌરી શંકર મહાદેવના મંદિર પાછળ આશુતોષ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનું સંચાલન કરી રહેલા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સમક્ષ ભગવાન શિવજીના શણગાર અર્થે સોનાના ત્રિશુલ અને ડમરૂની ટહેલ નાખવામાં આવી હતી. જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા તરફથી જે આશુતોષ મહાદેવ જે છે એ શિવરાત્રિમાં ચાંદીની પાલખીમાં બિરાજમાન આશુતોષ મહાદેવના ચરણોમાં આજે એમના તરફથી ભગવાનને સોનાનું ડમરૂ અર્પણ કર્યું છે અને સાથોસાથ સોનાનું ત્રિશુલ, જે શિવરાત્રિ મહિને સંકલ્પ કર્યો હતો અકુભાઈએ કે સોનાનું ત્રિશુલ અને સોનાનું ડમરૂ હું તમને બનાવી દઈશ અને એને મને બનાવીને ડાયરેક્ટ સોની પાસેથી લઈ લેવાનું કીધું હતું. આ ઉપરાંત અન્ય દાતાઓની મદદથી ભગવાન આશુતોષ માટે સોનાનો નાગ અને ત્રિપુંડ પણ બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા સોનાના ત્રિશુલ અને ડમરૂનો અર્પણ વિધિ કાર્યક્રમ નાગોરીના વાડીમાં યોજવામાં આવ્યો હતો, જ્યાં હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ધારાસભ્યનું તથા અન્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપા અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી તથા પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા સહિતના નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા જામનગરનો ખૂબ જ ધર્મપ્રેમી જનતા છે, એટલા માટે આપણું છોટી કાશી તરીકે જ્યારે જામનગર સુપ્રતિત છે ત્યારે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા શિવ શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અત્યારે મને તો ખાલી, હું તો નિમિત્તભાઈનો હે પ્રસાદી રૂપે, પણ મહાદેવ મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 30-35 વર્ષથી ખૂબ જ જામનગરમાં હિન્દુને જાગૃત કરવા માટે અને ખાસ હિન્દુ સનાતન ધર્મ આપણો કાયમી ઉજાગર રહે એના માટે ખાસ કરીને આજે ફૂલ નહીં તો ફૂલના પાઘડી રૂપે થોડા ઘણા મારેથી પ્રસાદી રૂપે ભગવાને જ આપેલ હતી એ વસ્તુ મેં ભગવાનને આજે અર્પણ કરી છે. જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. જામનગર શહેરના વોર્ડ નંબર 9 ના સફાઈ કામદારો દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીઠ્ઠી આપવામાં આવી હતી. જામનગર શહેરના વોર્ડ નંબર 9 ના કાયમી અને અવેજી સફાઈ કામદારોએ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 9 ના SSI પ્રકાશ મકવાણા દ્વારા સફાઈ કર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે. આ અધિકારી કામદારોને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ઉપરાંત કામદારો પાસેથી નિયમ વિરુદ્ધના કામો કરાવે છે. આ અધિકારી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત આચરી કામદારો પાસેથી વધારાનું કામ કરાવે છે. આ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસની માંગણી કરી કામદારો દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે જો આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આંદોલન અને આત્મવિલોપન કરવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ની અંદર જે SSI પ્રકાશ મકવાણા અને અરવિંદ મકવાણા જે દોઢ મુકાદમ છે તેનો અતિ હદે ત્રાસ વધી ગયો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં સફાઈ કામદારોને ટોર્ચરિંગ કરે છે અને ત્યાંના SSI પ્રકાશ મકવાણા અમારે સફાઈ કામદારો બહેનો હાથે હારે અભદ્ર ટિપ્પણી કરે છે, જેમ ફાવે એમ બોલે છે અને વાણી વિલાસમાં કોઈ પણ જાતની મર્યાદા રાખતા નથી. જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. સંદ્રામપુર પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ મહિલા કેદી પર દુષ્કર્મનો આરોપ કરતી ફરિયાદ મહિલા કેદીએ નોંધાવી હોવાના વિરોધમાં લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાના નાગરિકો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. મહીસાગર જિલ્લાના સંતરામપુરની સબ જેલમાં ગત 10 ઓગસ્ટના રોજ જેલ દિવસની ઉજવણી કરવા મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાણા પહોંચ્યા હતા. તે સમય દરમિયાન હત્યાના ગુનાની એક મહિલા કેદીએ જિલ્લા પોલીસ વડા સમક્ષ એક પોલીસ કર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપી કરતી ફરિયાદ મહિલા કેદીએ સંતરામપુર પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય 2 વ્યક્તિઓ સામે નોંધાવી હતી. તેને લઈને આજે જિલ્લાના નાગરિકોએ મહિલા કેદીએ પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય 2 વ્યક્તિઓ સામે ખોટી ફરિયાદ નોંધાવી છે તેવા આક્ષેપો લગાડ્યા છે. સાથે લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતેથી બેનરો તેમજ પોસ્ટરો સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જામનગર શહેરમાં મહાનગરપાલિકા કર્મચારીઓના સંગઠન દ્વારા જીજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનમાં દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા તથા જીજી હોસ્પિટલ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓના સંગઠન દ્વારા કોર્પોરેશનમાં આજે સવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર રણજીતસિંહ બારડના માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય શાખાના ડોક્ટર ગોરી તેમજ સ્ટાફ દ્વારા આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં મહાનગરપાલિકાના ઘણા બધા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની આરોગ્ય શાખામાં આ કેમ્પ યોજાયો હતો. કોર્પોરેશનમાં પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યારે લગભગ 3 કલાક સુધીમાં 30 જેટલા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને હજુ પણ 2 વાગ્યા સુધી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આ એક બહુ માનવ ધર્મ છે, દરેક વ્યક્તિએ બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને જે જરૂરિયાતવાળા લોકો છે એને આપણે જ્યારે પણ જરૂર હોય ત્યારે બ્લડ મળી શકે. જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર.
क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग बे, एलबी शास्त्री रोड, बापूनगर, अहमदाबाद। मोबाइल नंबर 9824167879, मोबाइल नंबर 8347596338। नवली नवरात्रि कोने ना गमे, नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे, परंतु बदा ने कन्फ्यूजन पण हशे। नवा नवा स्टेप्स आवी राशे, नवरात्रि मां शू थशे शू नहीं, मने गरबा आवर्षे के नहीं, बस अपनाज आ कन्फ्यूजन ने दूर करवा नवा स्टेप्स लईने आवी रह्यू छे मौजिला गरबा क्लासेस, जे आपना माटे नवली नवरात्रि ने वधारे सुंदर बनावशे। तो 24 जून थी शुरू थई रही छे मौजिलाओनी मौज, तो मौजिलाओनी मौज माणवा आजे ज संपर्क करो। मोबाइल नंबर 9732434090, सरनामू जयवर्धन बैंक्वेट हॉल, उदय ग्रीन पार्टी प्लॉट, जनसेवा केंद्र पासे, न्यूनिकोल, अहमदाबाद। राशिओनु जीवन मां शू छे महत्व, ग्रहोनी दशा जीवन पर शू करे छे असर, बदलाता ग्रहोनी असर पर करिए एक नजर। हूं छु शास्त्री तुषारभाई जोशी, जोड़ायेला रहो एनएस गुजरात न्यूज साथे, आपनी राशि आपनु भविष्य। उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार मां सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल, जेमां प्रवेशता ज कुदरतना प्राकृतिक सौंदर्यनी झांखी थाय छे, जेनो निर्माण कुदरती वातावरणनी अनुलक्षीने करवामां आव्यु छे। 500-6000 व्यक्तिना प्रोग्रामने अनुरूप लोन एरिया, कलात्मक डेकोरेशन, मेन गेट, फाउंटेन, जमणवारने लगती तमाम वासन व्यवस्था, विशाळ पार्किंग एरिया અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, डेकोर बाय श्री डेकोर, डिजाइन योर परफेक्ट ड्रीम, लाइट बाय टच एंड ग्लो लाइट। तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ। बाड़क ने एक माता अने पिता ना प्रेम नी साथे साथे शिक्षक ना शिक्षण नी पण जरूरत होय छे। बाड़क माटे माता अने शिक्षक बन्ने जीवन ना पथदर्शक छे, परंतु बाड़क ने भणतर क्यां सारू मळशे તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે। તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે। સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે। સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે। તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ। તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ,
સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824 સંપર્ક 7433802178 મગફળી કૌભાંડ ને લઈને કોંગ્રેસ આક્રમક બની છે, જે મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજથી 3 દિવસ સુધી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. ઉપવાસ પહેલા તેઓ સાબરમતી ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શીશ ઝુકાવી નમન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા. જેતપુરના પેડલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડે હાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરી સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પરેશ ધાનાણી સાથે ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ જોડાયા હતા, તેમજ NSUI દ્વારા પર પરેશ ધાનાણી સમર્થન આપવામાં આવ્યું હતું. સાબરમતીના સંત ગાંધી આશ્રમની અંદર પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ અને સત્યને ઉજાગર કરવાની લડાઈનો આરંભ કરશું અને સમગ્ર ગુજરાતીઓના આશીર્વાદ સાથે 4000 કરોડના કૌભાંડમાં સત્ય બહાર આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, મગફળીમાં માટે કોણે ભેળવી એવા ગુનેગારોને સજા થાય, એટલા માટે પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની જનતાના આશીર્વાદ સાથે સત્યને ઉજાગર કરવાનું આંદોલન શરૂ કરશું. પૂજ્ય બાપુના ચરણોમાં આશીર્વાદ લઈ અને કાર્યક્રમની કેમેરામેન જયવીર રાઠોડ સાથે દિવ્યેશ નશીત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત લથડવાના કારણે એમને દિલ્હી એમ્સમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને એમના સ્વાસ્થ્ય માટે દેશભરમાં પ્રાર્થનાઓનું દોર ચાલી રહ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યને લઈને જેવી રીતે આખા દેશમાં દુઆઓનો દોર ચાલી રહ્યો છે, એવી જ રીતે અમદાવાદના બોપલના ધુમા ગામના રહેવાસીઓએ પણ અટલજીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પૂર્વ વડાપ્રધાનની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત લથડવાના કારણે એમને દિલ્હીના એઇમ્સમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રેણુ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના IAMT કોમ્પ્યુટર એજ્યુકેશન ખાતે 15 ઓગસ્ટના રોજ 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના IAMT કોમ્પ્યુટર એજ્યુકેશન ખાતે 15મી ઓગસ્ટના રોજ 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. IAMT કોમ્પ્યુટર એજ્યુકેશન 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે IAMT કોમ્પ્યુટર એજ્યુકેશનના વિદ્યાર્થીઓ દ્વારા 15મી ઓગસ્ટની કેક કાપી અને વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિંમતનગર સેન્ટરના મેનેજર શ્રી જયદીપ પ્રજાપતિ, ફેકલ્ટી હેડ સબીર અલી, અધ્યાપક શ્રી કેવલ પંડ્યા, મોનિલ વ્યાસ, મનોહર ચૌહાણ, કોન્સિલર દિવન શિશોની અને મોલી સોની, માર્કેટિંગ મેનેજર દીપક સોલંકી સહિત વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ પ્રવેશ દ્વાર પાસે આઈસર ટ્રાવેલ્સ બસ અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોટરસાઇકલના ચાલકને માથામાં ગંભીર ઈજા થતા સૌપ્રથમ ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ પ્રવેશ દ્વાર પાસે આઈસર ટ્રાવેલ્સ બસ અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોટરસાઇકલ ચાલકને માથામાં ગંભીર ઈજા થતા સૌપ્રથમ ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટર નિસર્ગ પટેલ દ્વારા સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલો છે. બસ ચાલકો દ્વારા બેફામ રીતે પોતાના વાહનો ચલાવી અવારનવાર લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને જાણે શહેરમાં પોતે એકલા જ વાહન ચલાવતા હોય એ રીતે બેફામ અને પૂરપાટ વાહનો ચલાવતા ડ્રાઈવરોને પોલીસ ક્યારે અંકુશમાં લેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમીર પઠાણ, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પર 3 રસ્તા ખાતે ડમ્પર ચાલકે બે ગાયોની અડફેટે લેતા બંને ગાયોનું ઘટના સ્થળે કંકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાંતિજ અમદાવાદ રોડ તરફથી આવતી ડમ્પર ચાલકે પ્રાંતિજ અંદર જવાના રોડની સાઈડમાં બે ગાયોને અડફેટે લેતા બંને ગાયોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માતના સમાચાર મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો પાલિકામાં જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રોડ વચ્ચે મૃત્યુ પામેલ બંને ગાયોને ઉપાડી દેવામાં આવી હતી. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.